धोरण छ विषय गणित चेप्टर एक पेज नंबर 15 ऊपर आपणे उदाहरण एक जोईए। वर्ष 1991 में सुंदरनगर की वस्ती 2,35,471 थी। वर्ष 2001 में तेमा 72,958 वधारो जोवा मळ्यो। तो 2001 में शहर की वस्ती केटली हशे? हवे आपणने 2001 की कुल वस्ती पूछी छे। कुल वस्ती कीधुं होय तो शुं करवानुं? आ बे जे संख्या छे एनो सरवाळो करी तो आपणने शहर की कुल वस्ती मळी जाय। तो अहींया कीधुं छे के 1991 की केटली वस्ती छे? तो के 2,35,471। अने 2001 में केटलो वधारो थयो? तो के 72,958। तो हवे बंने संख्यानो टोटल करता आपणने केटला मळ्या? 3,08,429। तो 2001 में शहर की कुल वस्ती 3,08,429 हशे। हवे आपणे बीजो दाखलो जोईए। एक राज्य में वर्ष 2002-3 में वेचायेली साइकल की संख्या 4,73,000 थी। वर्ष 2003-4 में साइकल नु वेचाण 8,100 हतुं। क्या वर्षे साइकल नु वेचाण वधु थयुं हतुं अने केटली वधु? हवे जे एम कीधुं छे के क्या वर्षे वेचाण वधु थयुं हतुं, कुल वेचाण नथी पूछ्युं, पण जे आ बंने संख्या छे ए वच्चेनो तमने तफावत पूछ्यो छे। तफावत હોય તો શું કરવાનું હોય? બાદ બાકી। હવે 2002-3 માં કેટલી છે? 7,73,000। અને 2003-4 માં કેટલી છે? 8,100। તો હવે બંને સંખ્યામાંથી જે સંખ્યા મોટી હોય એ પહેલાં લેવાની બાદ બાકીમાં। તો હવે 8,100 છે એ મોટી છે અને બીજી સંખ્યા કઈ છે? 7,73,000। તો 8,100માંથી 7,73,000 બાદ કરતાં આપણને કેટલા મળ્યા? 57,100। તો આપણો જવાબ શું થયો? 57,100। હવે આપણે આખા વાક્યમાં લખવું હોય તો શું લખી શકીએ? કે વર્ષ 2003-4માં 57,100 વધુ સાયકલ વેચાયેલી હતી। એના પછી ઉદાહરણ 3। નગર અખબાર દરરોજ પ્રકાશિત થાય છે। એક નકલમાં 12 પાના છે। દરરોજ 11,980 નકલ છાપવામાં આવે છે। તો કુલ કેટલા પૃષ્ઠો એટલે કે પાના દરરોજ મુદ્રિત થાય છે? એટલે કે દરરોજ કેટલા પાના છપાય છે આપણે ગોતવાનું છે। એક નકલમાં 12 પાના છે અને આવી 12 પાનાવાળી કેટલી નકલ છાપવામાં આવે છે? તો કે 11,980। તો 11,980 ગુણ્યા 12 કરી તો આપણને દરરોજ કેટલા પાના છપાય છે એ આપણને મળી જાય। તો હવે આપણે ગુણાકાર જોઈએ। 11,980 ગુણ્યા 12, જવાબ કેટલો આવ્યો? તો કે 1,43,760। તો આપણે જવાબ આપી શકીએ કે દરરોજ 1,43,760 પાના છાપવામાં આવે છે। પછી ઉદાહરણ 4 જોઈએ। નોટબુક્સ બનાવવા માટે ઉપલબ્ધ કાગળ શીટની સંખ્યા 75,000 છે। દરેક કાગળ શીટ નોટબુકમાં 8 પૃષ્ઠો બનાવે છે। દરેક નોટબુકમાં 200 પૃષ્ઠો સામેલ છે। ઉપલબ્ધ કાગળ શીટમાંથી કેટલી નોટબુક્સ બનાવી શકાય? હવે દરેક કાગળ શીટ 8 પૃષ્ઠો બનાવે છે એટલે કે 8 પાના બનાવે છે અને કાગળ શીટની સંખ્યા કેટલી છે? તો કે 75,000। તો 75,000 ગુણ્યા 8 કેટલા આવ્યા? તો કે 6,00,000। એટલે કે નોટબુક્સ બનાવવા માટે 6,00,000 પૃષ્ઠો એટલે કે પાના ઉપલબ્ધ છે। અને હવે બીજું તમને કીધું છે કે 200 પાનામાંથી એક નોટબુક બનાવવામાં આવે છે। તો આપણે 6,00,000 ભાંગ્યા 200 કરી તો આપણને જવાબ મળી જાય। તો આપણે 6,00,000 ભાંગ્યા 200 કરી તો આપણે જવાબ આવ્યો કે 3,000। તો આપણો જવાબ શું થયો? તો કે 3,000 નોટબુક્સ બનાવી શકાય।